Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज आपने सेकेंड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में करवाना चाहिए मिसिंग लेटर्स, जो कि आपने आ अगाओ ऑलरेडी करी चुके थे, रिमेम्बर? तो चलिए आज आपने जे करवाना चाहिए ए छे शॉर्टली रिवाइज, आपने आज रिविजन करवाना चाहिए, ओके? तो आर यू रेडी किड्स? तो चलिए बिफोर वी स्टार्ट आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल टेक योर बुक एंड पेन्सिल, तमे बधा પોતાની બુક અને પેન્સિલ લઈ લ્યો અને મિસ ની સાથે શરૂઆત કરીએ આજના થોટ ઓફ ધ ડે ની. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, કાઈ પણ ચીજ ઇમ્પોસિબલ નથી. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇફ યુ વોન્ટ્સ ટુ ડુ, અગર તમે કરવા ઈચ્છો છો તો બધું પોસિબલ જ છે. તો ચલીએ હેડિંગ દઈએ. बुक और पेंसिल ले ली थी बच्चा लोग, हेडिंग दिए रिवीजन ऑफ आर ई वी आई एस आई ओ एन. आई रिपीट, आर ई V-I-S-I-O-N, revision, O-F of M-I-S-S-I-N-G, letters. L-E-T-T-E-R-S, letters. L-E-T-T-E-R-S. Done? चलिए revision of missing letters. R-E-V-I-S-I-O-N, revision. O-F of M-I-S-S-I-N-G, missing. L-E-T-T-E-R-S, letters. Done? Finished? चलिए शुरू करिए. पहला आपने पिक्चर जोशु ने एमा सु मिसिंग छे ए आपने रिकॉग्नाइजेशन करशु अने पछी एनो आंसर लखशु. चलिए डन. शानु पिक्चर छे आ? विच पिक्चर इट इज? यस, एप्पल. तो अहीं ए लखेलो छे, पी लखेलो छे, ई लखेलो छे. तो शू आवे एप्पल नी स्पेलिंग? ए डबल पी आर ई, एप्पल, बराबर? ए डबल पी L E. Done. Luck you. Done. चलिए आपने पहले साची स्पेलिंग लिखी ली है. A double P L E, apple. A double P L E, apple. चलिए ए लखेलू छे, हवे आपणे लख्यू पी. एक पी ऑलरेडी लखेलू हतू, डबल पी छे, राइट? ए डबल पी एल ई. तो हवे आपणे लखशू, यस, एल. लखीए ए डबल पी एल ई, एप्पल. डन. A double P L E, apple. Done. Finish. Done, बच्चा लोग. चलिए A double P L E, apple. आ स्पेलिंग अहिया फिनिश थई गई. आमां मिसिंग शू हतू? P अने L. शू मिसिंग हतू? P
આ મિસિંગ હતું ઓકે તો ચલીએ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું એ ડબલ પી એલ ઈ એપલ જે મિસિંગ હતું એ કમ્પ્લીટ થઈ ગયું ચલીએ નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ ઇમેજ જોઈએ નેક્સ્ટ પિક્ચર શાની છે બી એટલે મક્ખી નેક્સ્ટ પિક્ચર છે બી તો બી ડેશ ઈ બી ડેશ ઈ ડન ચલીએ બી ની સાચી સ્પેલિંગ લખીએ બી ડબલ ઈ બી ડબલ ઈ ડન ડન બી ડબલ ઈ બી ડબલ ઈ બી ડન લખ્યું સાચી સ્પેલિંગ થાય બી તો અહીંયા બી તો લખેલું છે ડબલ ઈ નું ઈ લખવાનું બાકી છે તો લખીએ ઈ બી 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 ડબલ ઈ ડન લખાઈ ગયું એક ઈ તો લખેલું છે આપણે અહીંયા મિસિંગ હતું એક ઈ તો કમ્પ્લીટ થઈ ગયું ડન મિસિંગ હતું ઈ તો આપણે ઈ લખી લીધું બી ડબલ ઈ બી ડન નેક્સ્ટ પિક્ચર જોઈએ નેક્સ્ટ પિક્ચર છે નાઇફ 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 એટલે છુરી તો નાઇફ ની સ્પેલિંગ લખીએ નાઇફ સ્પેલિંગ થાય કે એન આઈ એફ ઈ શું થશે કે એન આઈ F E knife I'll repeat K N I F E knife ની સ્પેલિંગ થાય હવે અહીંયા K લખેલું છે આપણે N લખીએ I'll repeat કે લખેલું હતું એન આઈ રિપીટ કે લખ્યું છે એન આપણે લખ્યું આઈ લખેલું છે હવે લખીએ એફ લખ્યું ડન
E. Done. And repeat. KNIFE. Knife. Done. N ની નીચે આપણે અન્ડરલાઈન કરવાની છે અને F ની નીચે અન્ડરલાઈન કરવાની છે. N ની નીચે અન્ડરલાઈન કરીએ અને F ની નીચે નાઇફ ની સ્પેલિંગ કમ્પ્લીટ થઈ જાય. KNIFE knife. KNIFE knife. Done. ચલીએ finished. फिनिश्ड. चलिए हवे आपणे नेक्स्ट इमेज जोईए. नेक्स्ट इमेज छे केक. शानी छे नेक्स्ट इमेज छे केक. तो केक नी स्पेलिंग शुं थाय बच्चा लोग? CAKE केक. डन. CAKE केक. CAKE केक. શું થશે કેક ની સ્પેલિંગ? CAKE. ડન. ચલીએ સાચી સ્પેલિંગ લખી નાખીએ આપણે. CAKE કેક. સી લખેલું છે. આપણે લખીએ એ. લખીએ એ. કે લખેલું છે. લખીએ ઈ. લખીએ ઈ. સી એ. ડન. CAKE કેક. CAKE કેક. ડન. લખાઈ ગયું. ડન. ચલીએ એ ની નીચે અન્ડરલાઈન કરીએ. ઈ ની નીચે અન્ડરલાઈન કરીએ. ડન. CAKE કેક. એ અને કે ની નીચે અન્ડરલાઈન કરવાની છે. કર્યા? એ અને કે ની નીચે અન્ડરલાઈન કરીએ. CAKE કેક. ચલીએ ફિનિશ્ડ. આમાં મિસિંગ શું હતું? એ અને ઈ. મિસિંગ શું હતું બચ્ચા લો? એ અને ઈ. તો એની નીચે પણ આપણે અન્ડરલાઈન કરી અને ઈ ની નીચે પણ. ડન. ચલીએ નેક્સ્ટ ઇમેજ જોઈએ. કયું પિક્ચર છે? સ્ટાર. વેરી ગુડ. કયું પિક્ચર છે? સ્ટાર. કઈ પિક્ચર છે બચ્ચા લો? ડન. સ્ટાર ની સ્પેલિંગ લર્ન કરીએ. STAR. સ્ટાર. S
T-A-R. S-T-A-R star. Done. Star ની સ્પેલિંગ થાય S-T-A-R star. ચલીએ S લખેલું છે, A લખેલું છે, હવે આપણે શું લખશું? Yes, T લખીએ. T લખ્યું. S T A R star. તો T આપણે લખ્યું. A લખેલું છે. હવે R. Done. લખાઈ ગયું બચ્ચા લો. S T A R star. Done. લખાઈ ગયું. ચલીએ T ની નીચે અંડરલાઈન કરીએ અને R ની નીચે. Done. Done. લખાઈ ગયું બચ્ચા લો. ચલીએ સ્પેલિંગ કમ્પ્લીટ થઈ ગયો. S T A R star. આમાં મિસિંગ હતું T અને R. નેક્સ્ટ ઇમેજ જોઈએ. શાનું પિક્ચર છે આ? યસ, કપ. શાની પિક્ચર છે? કપ. તો કપની સ્પેલિંગ શું થાય? યસ, સી યુ પી કપ. શું થાય? C U P cup. તો C તો લખેલો છે, P પણ લખેલો છે, તો આપણે શું લખશું? Yes, U. શું લખશું? U. તો C U P cup. સી લખેલું છે, પી લખેલું છે, મિસિંગ છે યુ. લખ્યું. સી યુ પી કપ. ડન. સી યુ પી કપ. મિસિંગ હતું યુ. Done. Done. C U pick up. U ની નીચે underline. U ની નીચે કરીએ underline. તો ચલીએ કરીએ. Done. ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ ઇમેજ. નેક્સ્ટ ઇમેજ છે ડોગની, રાઈટ? તો ચલીએ ડોગની સ્પેલિંગ બોલીએ. ડીઓજી ડોગ. ડીઓજી ડોગ. D-O-G dog. Dog ની સ્પેલિંગ બોલીએ. D-O-G dog. તો D તો લખેલું છે, G પણ લખેલું છે, આપણે શું લખશું? ઓ. તો મિસિંગ શું હતું અહીંયા? ઓ. અહીંયા મિસિંગ છે ઓ. તો લખીએ D-O-G dog. Done. D-O-G dog. Done. O ની નીચે અંડરલાઈન કરીએ.
ओरी नीचे अंडरलाइन करिए। चलिए डन। नेक्स्ट इमेज चाहिए स्ट्रॉबेरी। कई पिक्चर है आ स्ट्रॉबेरी की स्पेलिंग लिखिए STRAWBERRY। STRAWBERRY डन। चलिए हवे अहीं घणा लेटर्स मिसिंग छे तो कया कया जोईए। चलिए पहला लखिए टी। लख्यू आपणे लखिए टी डन। STRA तो हवे लख्यू ए डन। STRAW डन। चलिए STRAW थई गयू। लखिए बी ई तो लखेलू जतू। लखिए आर वाई डन। चलिए अहीं मिसिंग घणु हतुं। मिसिंग लखीए टी नीचे अंडरलाइन करिए। ए नीचे अंडरलाइन करिए। बी ने नीचे अंडरलाइन करिए। आर भी नीचे अंडरलाइन करिए। वाई ने नीचे अंडरलाइन करिए स्ट्रॉबेरी। आमां मिसिंग केटला लेटर्स हता? 5 डन। चलिए हवे आपणे जोईए नेक्स्ट। नेक्स्ट छे कई पिक्चर? रेबिट। कई पिक्चर छे? रेबिट। रेबिट नी स्पेलिंग शुं थाय? RABIT रेबिट। RABIT रेबिट डन। चलिए तो आर तो लखेलू छे। लख्यू ए लखीए डन। ए लख्यू डबल बी तो एक बी तो लखेलू छे आपणे। सेकंड बी लखीए डन। आई लखेलू छे आपणे लखशू टी। तो चलिए RABIT અંડરલાઈન કરી ઈ અને ટી ની નીચે ડન। ચલીએ નેક્સ્ટ ઇમેજ જોઈએ પમ્પકિન ડન। PUMPKIN પમ્પકિન ડન। પમ્પકિન ની સ્પેલિંગ લખીએ PUMP
PUMPKIN. पम्पकिन. तो चलिए लखीए, पी तो लखेलू छे, यू लखीए, लख्यू लख्यू यू, एम लखेलू छे, पी लख्यू, के लखेलू छे, लखीए आई. डन. आई विल रिपीट. पी के आई एम. डन. यू नी नीचे अंडरलाइन करिए, पी नी नीचे अंडरलाइन करिए, आई नी नीचे अंडरलाइन करिए. करी. चलिए आखी स्पेलिंग थई गई पम्पकिन. पी यू एम पी के आई एन पम्पकिन. डन. आ एक वेजिटेबल छे हां बच्चा लोग. चलिए नेक्स्ट. सो नेक्स्ट फिनिश्ड. चलिए आजे आपणे कर्युं छे मिसिंग लेटर्स, એટલે કે જે જે વર્ડ મિસિંગ છે એમાં જે જે લેટર્સ મિસિંગ છે એ આપણે લખી અને કમ્પ્લીટ કરવાના છે. તો આપણે આજે જેટલા મિસિંગ લેટર્સ કર્યા છે એ આપણે હોમવર્ક બુકમાં 5 ટાઈમ્સ કરવાના છે. કેટલી ટાઈમ્સ? 5 ટાઈમ્સ. તાકી આપણને મિસિંગ લેટર ઈઝીલી લર્ન થઈ જાય, એક્ઝામમાં આવવાના છે હા બચ્ચા લોકો. તો આપણે કઈ રીતે કરશું? આપણે કરેક્ટ સ્પેલિંગ લર્ન કરશું, પછી જે જે લેટર મિસિંગ હતા એમાં નીચે અંડરલાઈન કરશું. ઓકે, તો ચલીએ. બધાને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. બધાએ રિવિઝન ફાઇનલી કરવાનું છે તાકી તમે એક્ઝામમાં પણ પ્રોપરલી લખી શકો. ઓકે બચ્ચાલો, તો હવે અહીંયા આપણે કહીશું ગુડ બાય. તો બચ્ચાલો, આજે આપણે જેટલું લર્ન કર્યા છે તેનું રિવિઝન ઘરે કરવાનું છે અને સાથે સાથે આપણી ઇમ્યુનિટીનો પણ ખ્યાલ રાખવાનો છે. તો ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી. આપણે હેલ્ધી ફૂડ લેશું તો જ આપણે હેલ્ધી રહેશું. ઓકે બચ્ચાલો, તો ચલીએ. નાવ આઈ વિલ સે થેન્ક યુ સો મચ, ગુડ બાય, એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. કીપ લર્નિંગ એન્ડ કીપ ઈટ, કીપ સ્ટે અવે ફ્રોમ જર્મ્સ. આપણી આજુબાજુમાં જે જર્મ્સ હોય છે ને એનાથી થોડું દૂર રહેવું. આપણે સોસાયટી કમ્પાઉન્ડમાં યા તો ફી પાર્કિંગમાં રમવા જવાનું નથી. ઇફ વિલ ગો, અગર તમે જાઓ બી છો તો પણ તમારે આવીને તમારા હેન્ડ વોશ કરવાના છે, અધરવાઇઝ શાવર લેવાનો છે. ઓકે બચ્ચાલો, તો ચલીએ. થેન્ક યુ સો મચ, ગુડ બાય. ઇન્શાલ્લા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક ઉપર રિવિઝન કરશું. ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ, ગુડ બાય.